તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મહત્ત્વની રેન્કિંગ્સ, ત્યારબાદ મહત્ત્વના એવોર્ડ્સ અને લાસ્ટમાં ગુજરાતના મહત્ત્વના પદાધિકારીઓ. તો ફ્રેન્ડ્સ, આ એક મહત્ત્વનો ટોપિક છે. કાલે એક્ઝામ છે તો એના રિગાર્ડિંગ આ વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો પહેલો સવાલ છે, UAEનો સર્વોચ્ચ નાગરિક સન્માન જાયદ મેડલથી કોને સન્માનિત કર્યા? તો નરેન્દ્ર મોદીને. કોને? નરેન્દ્ર મોદીને જાયદ મેડલથી સન્માનિત કર્યા. તેના સિવાય જે મહત્ત્વના એવોર્ડ છે જે નરેન્દ્ર મોદીને મળી ચૂક્યા છે એના વિશે વાત કરીએ તો જે રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે સેન્ટ એન્ડ્રુ એવોર્ડ, એ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયો છે. ત્યારબાદ રૂલ ઓફ નિશાન ઇજુદ્દીન એવોર્ડ 2019, એ પણ નરેન્દ્ર મોદીને અપાયો છે. હવે આ એવોર્ડ કોના દ્વારા અપાયો છે? તો આ માલદીવનો હાઇએસ્ટ એવોર્ડ છે. કયા? માલદીવ દેશનો. ત્યારબાદ ફિલિપ કોટલર પુરસ્કાર 2019. હવે આ જે પુરસ્કાર છે ફિલિપ કોટલર પુરસ્કાર કોના દ્વારા અપાયો છે? વર્લ્ડ માર્કેટિંગ સમિટ દ્વારા. ઓકે, ત્યારબાદ સિયોલ શાંતિ પુરસ્કાર 2018 પણ કોને મળ્યો છે? તો નરેન્દ્ર મોદીને, જે સાઉથ કોરિયાનું જે કેપિટલ છે સિયોલ, તેના નામ પર આ સિયોલ શાંતિ પુરસ્કાર અપાય છે. ત્યારબાદ ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર 2018 નરેન્દ્ર મોદીને મળ્યો છે. યુએનનો એટલે કે યુનાઇટેડ નેશનનો હાઇએસ્ટ એન્વાયરમેન્ટલ હોનર છે આ ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર. તો ફ્રેન્ડ્સ, આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતેલા મહત્ત્વના સન્માનિત એવોર્ડ છે. તો આ અચૂક યાદ રાખજો. આગળ વધશું. ત્યારબાદ આ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કન્નડ પુરસ્કાર 2019 કોણે અપાયો? તો કોણે અપાયો છે? પિયુષ ગોયલ. પિયુષ ગોયલ કોણ છે? તો ભારતના રેલમંત્રી છે. તો તેમને ઉર્જા ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ કન્નડ પુરસ્કાર અપાયો છે. કન્નડ પુરસ્કાર કયા દેશ દ્વારા અપાય છે? તો અમેરિકાનો છે આ કન્નડ પુરસ્કાર. ત્યારબાદ આ એક સવાલ પણ ઇમ્પોર્ટન્ટ છે, 15 ઓગસ્ટ 2019 રોજ વીર ચક્રથી કોને સન્માનિત કર્યા? તો કોને સન્માનિત કર્યા છે 15 ઓગસ્ટ 2019 રોજ? વિંગ કમાન્ડર અભિનંદન. કોને? વિંગ કમાન્ડર અભિનંદન. શા કારણે? તો તેમણે MiG-21થી પાકિસ્તાનના F-60 વિમાનને તોડી નાખ્યું હતું અને તેમના આ કારનામા બદલ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવે છે. કોને? વિંગ કમાન્ડર અભિનંદનને. અને આ જે વીર ચક્ર છે એ ભારતનું ત્રીજું પ્રતિષ્ઠિત સૈન્ય પુરસ્કાર છે. ત્યારબાદ સવાલ છે, એબલ પુરસ્કાર 2019 કોણ જીત્યા? ઓકે, તો કોણ જીત્યા છે? કરણ ઉહલેનબેક. કોણ? કરણ ઉહલેનબેક એબલ પુરસ્કાર 2019 જીત્યા છે અને તેઓ ગણિત શાસ્ત્રી છે અને ગણિતનો નોબેલ પણ કહેવાય છે એબલ પુરસ્કારને. આગળ વધીએ. ક્વેશ્ચન છે, મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર 2019 કોને મળ્યો? તો કોને મળ્યો છે? જોખા અલાર્થીનને. કોને? જોખા અલાર્થીનને. તેમની જે નોવેલ છે કેલેસ્ટિયલ બોડીઝ માટે મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર મળ્યો છે 2019નો. નામ યાદ રાખજો, જોખા અલાર્થી. ત્યારબાદ જો કોઈ પૂછી લે 2018નો આંતરરાષ્ટ્રીય મેન બુકર્સ, તો નામ યાદ રાખજો, ઓલખા ટોકાજુર્ક, જેમને 2018નો આંતરરાષ્ટ્રીય મેન બુકર્સ મળ્યો. અને 2018નો મેન બુકર્સની વાત કરે તો એના બન્સ, ઓકે, એના બેન્સને 2018નો મેન બુકર્સ મળ્યો હતો. ત્યારબાદ આગળ વધશું, પ્રથમ ફૂટબોલ રત્ન પુરસ્કાર 2019 કોણે અપાયો? તો સુનિલ છેત્રીને. કોને? સુનિલ છેત્રીને પ્રથમ ફૂટબોલ રત્ન પુરસ્કાર અપાયો. ત્યારબાદ સવાલ છે, 91મો ઓસ્કર એવોર્ડ, ઓકે, 91મો ઓસ્કર એવોર્ડ 2019 કઈ ફિલ્મને અપાયો? તો કઈ ફિલ્મને અપાયો છે? તો ગ્રીન બુકને. કઈ? ગ્રીન બુકને ઓસ્કર એવોર્ડ અપાયો. તો આ અચૂક યાદ રાખો. આગળ વધીએ. ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, 3 વ્યાસ સન્માન 2018 માટે કોને સન્માનિત કર્યા? તો કોને સન્માનિત કર્યા છે? લીલાધર જગુડીને. કોને? લીલાધર જગુડીને. તેમની જે રચના છે જીતને લોક ઉતને પ્રેમ માટે વ્યાસ સન્માન 2018થી સન્માનિત કર્યા. ત્યારબાદ 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોણ જીત્યું? તો અમિતાભ ઘોષ. કોણ જીત્યા? અમિતાભ ઘોષ. અને સપોઝ કોઈ પૂછી લે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કોણ હતા? તો જી શંકર કુરુપ. કોણ હતા? જી શંકર કુરુપ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા હતા. ત્યારબાદ સવાલ છે, સરસ્વતી સન્માન 2018 કોણ જીત્યું? તો કોણ જીત્યું છે? ડૉક્ટર કે શિવારેડ્ડી. કોણ? ડૉક્ટર કે શિવારેડ્ડી સરસ્વતી સન્માન 2018 જીત્યા. ક્વેશ્ચન છે, સંગીત કલાનિધિ પુરસ્કાર માટે કોણ ચૂંટાયા? તો કોણ ચૂંટાયા છે? એસ સૌમ્યા ચૂંટાયા છે સંગીત કલાનિધિ પુરસ્કાર માટે. ત્યારબાદ સવાલ છે, ભારત રત્ન 2019 કોણે અપાયો? તો કોણે અપાયો છે? પ્રણવ મુખર્જી, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ત્યારબાદ નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્ન અપાયો છે. તો ફ્રેન્ડ્સ, આ મહત્ત્વના એવોર્ડ્સ હતા. આ અચૂક એકવાર દેખી લેજો.
આગળ વધીએ ભારતની મહત્વપૂર્ણ રેન્કિંગ દેખી લઈએ, એમાંથી પણ એક સવાલ આવી શકે છે તો એના વિશે પણ ચર્ચા કરી લઈએ. ક્વેશ્ચન છે, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે વિશ્વ શાંતિ ઇન્ડેક્સમાં રેન્કિંગમાં ભારતનો રેન્ક કયો છે? તો કયો રેન્ક છે? 141મો. કયો? 141મો રેન્ક છે ભારતનું 2019માં. સપોઝ 2018 પૂછે તો ભારતનો રેન્ક હતો 136મો. અને પ્રથમ સ્થાને કયો દેશ છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં? તો આઇસલેન્ડ. કયો આઇસલેન્ડ દેશ છે પ્રથમ સ્થાને? ગયા વખતે પણ આ જ દેશ હતો. ત્યારબાદ સવાલ છે, WEF અનુસાર ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2018માં ભારત કયા સ્થાને રહ્યું? તો કયા સ્થાને રહ્યું છે? 108મા ક્રમે. કયા? 108મા ક્રમે રહ્યું છે ભારત. પ્રથમ ક્રમ પૂછે તો કયા દેશનો છે? આઇસલેન્ડ. ઓકે, ત્યારબાદ સવાલ છે, ડેમોક્રેસી ઇન્ડેક્સ 2019માં ભારત કયા સ્થાન પર રહ્યું? તો ડેમોક્રેસી ઇન્ડેક્સ 2019માં ભારત 41મા સ્થાન પર રહ્યું. કયા સ્થાન પર? 41માં. અને પ્રથમ સ્થાન પર કયો દેશ રહ્યો? તો નોર્વે. કયો? નોર્વે દેશ રહ્યો છે પ્રથમ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં. આગળ વધીએ. ત્યારબાદ સવાલ છે, વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં વૈશ્વિક રૂપથી ટોપ પર કઈ યુનિવર્સિટી રહી? તો કઈ યુનિવર્સિટી રહી છે? MIT. MIT રહી છે ટોપ પર. સેકન્ડ પર કઈ છે? ઓક્સફોર્ડ. અને જો ભારતની વાત કરે, ભારતમાં ટોપ પર કઈ રહી? તો IIT બોમ્બે. અને વિશ્વની દ્રષ્ટિએ ગણીએ તો ભારતમાં જે IIT બોમ્બે છે, વિશ્વની દ્રષ્ટિએ 152મો રેન્ક હતો. અને સેકન્ડ રેન્ક પર કઈ રહી ભારતમાં? તો IIT દિલ્હી, જેનો વૈશ્વિક રેન્ક હતો 182. આગળ વધીએ. ત્યારબાદ સવાલ છે, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2019માં કયો દેશ પ્રથમ સ્થાન પર રહ્યો? તો કયો દેશ પ્રથમ સ્થાન પર રહ્યો છે હેપીનેસ ઇન્ડેક્સમાં? ફિનલેન્ડ. કયો? ફિનલેન્ડ રહ્યો છે પ્રથમ સ્થાન પર. ભારતનો રેન્ક કયો છે? 140મો. કેટલામો? 140મો. અને 2018માં 133મો રેન્ક હતો ભારતનો. શેમાં? તો હેપીનેસ ઇન્ડેક્સમાં. ત્યારબાદ સવાલ છે, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન કયું રહ્યું? તો કયું રહ્યું છે? 140મો. કયું? 140મો. પ્રેસ ફ્રીડમ પરથી બીજું શું યાદ આવજે? તો રવિશકુમારને હાલમાં જ રોમન મેક્સેસે એવોર્ડ મળ્યો છે. ઓકે, ત્યારબાદ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ પરથી એક બીજી વસ્તુ યાદ આવવી જોઈએ, સ્વાતિ ચતુર્વેદી, જેમને પ્રેસ ફ્રીડમ એવોર્ડ મળ્યો છે. અને આ જે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ છે તેમાં પ્રથમ કયો દેશ રહ્યો છે? તો નોર્વે દેશ રહ્યો છે પ્રથમ સ્થાન પર પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં. ત્યારબાદ સવાલ છે, ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પર્ફોર્મન્સમાં ભારતનો રેન્કિંગ કયો છે? તો ભારત 11મા સ્થાન પર રહ્યું છે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પર્ફોર્મન્સ રેન્કિંગમાં. આગળ વધીએ. ત્યારબાદ સવાલ છે, ફોર્બ્સ મેગેઝિન અનુસાર ભારતના ટોપ 10 બેન્કોમાં ટોચ પર કયું રહ્યું? તો HDFC રહ્યું છે ટોચ પર. અને સેકન્ડ પર રહ્યું છે ICICI. ઓકે, તો આ અચૂક યાદ રાખો. ત્યારબાદ સવાલ છે, WHOના રિપોર્ટ અનુસાર દુનિયાના પંદર સૌથી ગંદા શહેરોમાં ટોચ પર કયું શહેર રહ્યું? તો ભારતનું કાનપુર. કયું? કાનપુર રહ્યું છે ટોચ પર. ત્યારબાદ સવાલ છે, વૈશ્વિક ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન પર છે? તો ભારત છે 78મા સ્થાન પર. અને ડેનમાર્ક કયા સ્થાન પર છે? ઓકે ફ્રેન્ડ્સ, આમાં ડેનમાર્ક ટોપ પર છે. ઓકે, વૈશ્વિક ભ્રષ્ટાચાર ઇન્ડેક્સમાં ભારત 78 નંબરના સ્થાન પર છે અને ટોચ પર છે ડેનમાર્ક. મતલબ કે ડેનમાર્કમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થાય છે, જે ટોચ પર હોય ત્યાં સૌથી ઓછો થાય છે, એવી રીતના રેન્કિંગ અપાય છે. હવે ફ્રેન્ડ્સ, ગુજરાતના મહત્ત્વના પદાધિકારીઓ જોઈ લઈએ. એ એક માર્કમાં આવવાની શક્યતા છે, તો એના વિશે આપણને જાણ હોવી જોઈએ જ્યારે કાલનું પેપર આપતો હોય. તો ફ્રેન્ડ્સ, મહત્ત્વના પદાધિકારીઓમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? તો આચાર્ય દેવવ્રત. હાલમાં જ તેમની નિયુક્તિ થઈ. કેટલા નંબરના છે? તો 20 નંબરના બન્યા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. ત્યારબાદ મુખ્યમંત્રી કોણ છે ગુજરાતના? વિજયભાઈ રૂપાણી. નાયબ મુખ્યમંત્રી કોણ છે? નીતિનભાઈ પટેલ. મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો દિલીપ પી ઠાકર. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો અનંતકુમાર દવે. કોણ છે? અનંતકુમાર દવે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે. ત્યારબાદ ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? તો શ્રી કમલ ત્રિવેદી. કોણ છે? શ્રી કમલ ત્રિવેદી ગુજરાતના એડવોકેટ જનરલ છે. ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે? તો શ્રી તુષાર મહેતા. કોણ છે? શ્રી તુષાર મહેતા એડિશનલ એડવોકેટ જનરલ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? રાજેન્દ્ર ત્રિવેદી. કોણ છે? રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે? તો પરેશ ધાનાણી. કોણ છે? પરેશ ધાનાણી છે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા. ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ છે? તો જીતુ વાઘાણી છે. કોણ છે? જીતુ વાઘાણી.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ કોણ છે? અમિત ચાવડા. કોણ છે? અમિત ચાવડા છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ. મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? ડૉક્ટર મુરલીક્રિષ્ણા. કોણ? ડૉક્ટર મુરલીક્રિષ્ણા. ગુજરાતના ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ. ડીજીપી કોણ છે? તો શિવાનંદ ઝા. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમિત શાહ. જીપીએસસીના અધ્યક્ષ, મોસ્ટ ઓફ તમામને ખ્યાલ હશે, દિનેશ દાસા. અને ગુજરાતના ગૃહ સચિવ છે પંકજ કુમાર. ઓકે, તો આ મહત્ત્વના પદાધિકારીઓ છે, એમના નામ અચૂક યાદ રાખજો. તો કાલની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને એક સવાલ છે આજના વિડીયોનો, આનંદીબેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? ઓકે, સવાલ ફરીથી રિપીટ કરું છું, આનંદીબેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે? તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.